ગતિ દેખાઈ રહી છે. આપને જણાવી દે કે જસદણના દડલી અને ચિતલિયામાં કોંગ્રેસના કાર્યકરોએ અહીં બબાલ કરી છે. કોંગ્રેસના કાર્યકરો અને પોલીસની વચ્ચે કેટલીક ઘર્ષણની ઘટના પણ બની હતી. તો આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું ટીવી નાઇનના સંવાદદાતા મોહિત ભટ્ટ પાસેથી. મોહિત, દડલી અને ચિતલિયામાં જે રીતે કોંગ્રેસના કાર્યકર્તાઓની બબાલના અહેવાલ મળી રહ્યા છે, આખરે શું હતો સમગ્ર વિવાદ? ચિત્રા, ગઈકાલથી જ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી દ્વારા એક આરોપ મૂકવામાં આવી રહ્યો છે કે ભાજપ સત્તાનો દુરુપયોગ કરી રહી છે અને કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેમને મતદારો સુધી પહોંચવા દેવામાં આવતા નથી. તેના જ પ્રત્યાઘાત કહી શકાય. આજે સવારે પણ આ વાત છે તે ચાલુ જ રહી છે. દડલી ગામ ખાતે રાજકોટ કોંગ્રેસ મહાનગરપાલિકાના જે કોંગ્રેસના કોર્પોરેટર છે તે ત્યાં હાજર હતા. તે દરમિયાન પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં બે કાર્યકર્તાઓની કાર છે તેને ડિટેન કરવામાં આવી છે. આ જ રીતે ચિતલિયામાં પણ માલધારી સમાજના કોંગ્રેસના નેતાઓ હતા, તે ત્યાં ચૂંટણી પ્રચાર માટે એટલે કે મતદારોને મળવા માટે ગયા હતા. તે દરમિયાન પોલીસ વચ્ચે તકરાર થઈ હતી અને એક કાર્યકર્તાનો મોબાઈલ પણ પોલીસ દ્વારા કબજે લેવામાં આવ્યો છે. આવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આપણી સાથે જસદણના કોંગ્રેસના નેતા ગજેન્દ્ર રામાણી છે, તેની સાથે વાત કરીશું. ગજેન્દ્રભાઈ, જે રીતે અનેક જગ્યાએ આ પ્રકારના કિસ્સાઓ સામે રહ્યા છે, શું કહેશો આપ? જસદણ વિધાનસભાના વિસ્તારમાં અત્યારે ભાજપ સરકારે સરકારી મિશનરીનો ભરપૂર ઉપયોગ કર્યો છે અને અધિકારીઓને અને પોલીસ ખાતાઓને કડકમાં કડક સૂચના આપી દીધી છે. અને અત્યારે ભાજપના કાર્યકરો એમ સરકારી મિશન જે કાર્યકર તરીકે કામ કરે છે અને કોંગ્રેસના કાર્યકરોને ગામડે ગામડે ડરાવે છે અને પોલીસ મારફત ધાકધમકી આપે છે. સહકારી દૂધ સહકારી ડેરીઓ પણ માન્યતાઓ રદ કરવાની ધમકી આપે છે. સસ્તા અનાજની દુકાનો છે એ રદ કરવાની ધમકી આપે છે અને પૂરતો સરકારની મિશનનો ઉપયોગ કરે છે. અત્યારે કયા કયા ગામોમાં તકરાર સામે આવી છે, તમે શું કહેશો? તમને કઈ કઈ જગ્યાએથી માહિતી મળી છે? મને ભાડલામાં ગઈકાલે રાત્રે મનસુખભાઈ માંડવિયા રાત્રે 9:30 ડોર ટુ ડોર ફરતા હતા, એ કમ્પ્લેન આવી હતી. જયેશભાઈ રાદડિયા ફરતા હતા. પછી તકરાર કઈ કઈ જગ્યાએ? તકરારમાં એક ચિતલિયામાં થઈ છે, કોઠીમાં પણ થઈ છે, દલડીમાં થઈ છે. આ રીતે કોંગ્રેસના કાર્યકરોને પોલીસ મારફત દબાવવાનું આ ભાજપ સરકાર કરે છે. ચોક્કસથી ચિત્રા, જે રીતે કોંગ્રેસના નેતા છે તે પણ આરોપ લગાવી રહ્યા છે કે ભાજપ દ્વારા જે સરકારી મશીનરી છે તેનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે અને કોંગ્રેસના કાર્યકર્તાઓને ડરાવવામાં આવી રહ્યા છે. કહી શકાય કે એક પ્રકારે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પોલીસ સામે આવી ગયા છે. ગઈકાલ રાતથી જ આ પ્રકારના જે કિસ્સાઓ છે તે સામે આવ્યા છે. હવે આ બાબતે જે કોંગ્રેસનું આગળનું વલણ કેવું રહે છે તે પણ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. ગજેન્દ્રભાઈ, હવે જે આખો મામલો સામે આવ્યો છે, કોંગ્રેસ આ બાબતે શું કરશે? હવે પ્રથમ તો અમે અત્યારે બધા વોર્ડની અંદર ફરીને આવ્યા. મતદાન મથકો જ્યાં જ્યાં ભાજપના મથકો છે ત્યાં ભાજપના કાર્યકરો ખેંચ પહેરીને બેસે છે. અમે SDMમાં પણ ફરિયાદ કરી છે અને ચૂંટણી પંચમાં પણ ફરિયાદ કરી છે. અને અમારા જે સિનિયર નેતાઓ છે અત્યારે સરકારમાં ચૂંટણી પંચમાં કલેક્ટરમાં રજૂઆત કરી છે. જે કોંગ્રેસના સિનિયર નેતાઓ છે તેમના દ્વારા આ સમગ્ર મામલે ચૂંટણી પંચને જાણ કરવામાં આવી છે, એવો પણ આરોપ મૂકવામાં આવ્યો છે કે જે મતદાન બુથ છે તેની નજીક ભાજપના નેતાઓ છે તેઓ ખેસ પહેરીને પણ બેસે છે. ત્યારે હવે ચૂંટણી કમિશન છે તે આ બાબતે શું નિર્ણય લે છે તે પણ જોવાનું મહત્વપૂર્ણ રહેશે. જી બિલકુલ, આભાર મોહિત સમગ્ર મામલે જાણકારી આપવા